માં વિદ્યાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત સર્જાયો છે. સ્કૂલ બસ રસ્તામાં પડેલા ખાડામાં ફસાઈ ગઈ છે. સુરતના દાંડી રોડ પર આ ઘટના બની છે. વિદ્યાર્થીઓથી ભરેલી આ બસ હતી જેનો અકસ્માત સર્જાયો છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, રસ્તા ઉપર પડેલા ખાડામાં વિદ્યાર્થીઓ ભરેલી બસનો અકસ્માત સર્જાયો. ભાવિની, જે આખો બનાવ બનીને સામે આવ્યું છે એના અંદર એક લાઈવ વિડીયો સામે આવ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. આ વાત આપણે જ્યારે કરી રહ્યા છીએ, આ દ્રશ્યો જોઈ આપણે જોઈ રહ્યા છીએ, ઓલપાડ તાલુકાના નરથાન ગામ ખાતે આવેલી મહારાજા અગ્રેસન સ્કૂલના બસના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે સુરત શહેરના કતારગામ વિસ્તારથી આ તમામ વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ માટે નીકળી હતી અને સ્કૂલથી થોડાક દૂરીએ જ આ જે ખાડો છે એના અંદર બસ ખાબકી ગઈ હતી, જેના કારણે બસ નમી ગઈ હતી અને એના અંદર બાળકોને સામાન્ય ઈજા આવી હતી. સદનસીબ સારી વાત એ છે કે વહેલી સવારનો બનાવ હતો અને લોકોની અવર જવર હતી. નજીકમાં રહેતા શિક્ષકો પણ એ સ્કૂલમાં રસ્તામાં આવી રહ્યા હતા તે પણ અટકી ગયા હતા. રાહદારી વાહન ચાલકો અટકી ગયા હતા, મદદરૂપ થઈ ગયા હતા. આ ખાડાનું મુખ્ય કારણ વરસાદનું ચોમાસું નથી, પરંતુ જે ખાડો છે, જે તે ચોમાસા પહેલે જે ફોર લેનનું કામ ચાલી રહ્યું હતું, તે ચોમાસા આવતાની સાથે ફોર લેનનું વિકાસનું જે કામ હતું તે થંભાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે આ પાણી ભરાઈ ગયા હતા અને આ બસ ચાલકને આ ખાડો પણ નહીં દેખાયો હતો. બીજી તરફ સ્થાનિક સૂત્રોનું માનીને ચાલે તો એવું છે કે સામેથી બીજી એક બસ એકદમ સ્પીડમાં આવી હતી અને આ વિદ્યાર્થીઓથી ભરેલી બસને કટ મારી હતી, જે અકસ્માતને બચાવવા માટે આ સ્કૂલ જે બસ ચલાવી રહ્યો હતો ચાલક તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધું અને બસ નજીકમાં આવેલા આ ખાડામાં ખાબકી ગઈ હતી. જી, આભાર માહિતી માટે.